नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ शैक्षणिक संकुल में फरीथी आपनो हार्दिक स्वागत है। धोरण 6 विषय गुजराती। चलो विद्यार्थी मित्रों, गया वीडियो में आपने शू सीख्या था? तो के पाठ 6 आपने आइडियल माथी पूरो कर्यो तो, आइडियल माथी पाठ 6 पूरो कर्यो तो, बे भाग में वेच्यो तो, पहला पेज नंबर 3 था, पछी 4 पेज नंबर था, एमांथी आपने आइडियल में पूराव्यु तो अने समझावेलू पण हतुं। गया वीडियो में आपणे पाठ 6 पूरो कर्यो, पहला पाठ्यपुस्तक में अने पछी आइडियल में। हवे शेमां आवे छे? तो के हवे आवे छे काव्य 7 पगले पगले, जेना विशे आपणे समझीशुं। तो चालो विद्यार्थी मित्रों, तमे तमारी पाठ्यपुस्तक सामे खोली अने राखजो। आपणे काव्य 7 पगले पगले समझीशुं अने पछी एनुं काव्यगान करीशुं। पाठ्यपुस्तक खोलीने राखवानी छे अने हाथमां तमारे पेन्सिल पण राखवानी छे, જેથી કરીને હું તમને શબ્દનો અર્થ કહેતી જાઉં એ પ્રમાણે તમારે લખતું જવાનું રહેશે પેન્સિલથી। કાવ્ય 7 પગલે પગલે એના લેખક કોણ છે? તો કે સંતબાલ। એનો જન્મ 26/8/1904, મૃત્યુ 26/3/1982 થયું હતું। ચાલો પહેલાં આપણે લેખકનો પરિચય મેળવીએ અને પછી આપણે એનો કાવ્યની સમજૂતી કરીએ। જન્મ 26/8/1904, મૃત્યુ 26/3/1982। સંતબાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો। પહેલાં મોરબી રૂઈ શું હતું? તો કે તાલુકો હતો, હવે શું બની ગયું છે? તો કે મોરબી રૂઈ જિલ્લો બની ગયું છે। સંતબાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો। સંતબાલનું સંસારી નામ શિવલાલ હતું। સંસારી નામ એટલે કેવું? તો કે જૈનમાં ત્યારે એનું નામ શું પાડવામાં આવ્યું હતું? શિવલાલ, એટલે ઘરના લોકો એને શું કહેતા હતા? શિવલાલ। તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા। તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મિક વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું। જો શું કીધું છે? ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મિક વિષયક વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું। સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા। તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિ શ્રીનાથ આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે। જો શું કીધું છે? એ ક્રાંતિકારી જૈન હતા, એટલે કે સંત હતા। તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મિક વિષય વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે। સમાજ ઘડતરના કાર્યો પણ તેમણે કર્યા છે। તેમની પ્રેરણાથી અને માર્ગદર્શનથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે, એટલે કે એના કહ્યા પ્રમાણે કાર્ય કરી રહી છે। એટલે કે આ સંતબાલ છે, જે સંત, એના સંસ્થાઓ છે કેટલીક, એના પ્રમાણે કાર્ય કરી રહી છે। સર્વધર્મ પ્રાર્થના, વિશ્વવાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વદર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે। સર્વધર્મ પ્રાર્થના, વિશ્વવાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વદર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે। તો કે એવા બધા એના છે પુસ્તકો છે જે એમણે લખી અને આપ્યા છે। એના પછી આગળ જોઈએ શું કીધું છે એને। પ્રસ્તુત સૂર્યગીત કૂચગીતમાં કવિએ ડગલે ડગલે આગળ વધવાનું કહ્યું છે। ચાલો આ પગલે પગલે શું છે? તો કે સૂર્યગીત છે। તમારે ઉપર જ્યાં પગલે પગલે કાવ્ય 7 છે અહીંયા કાઉન્સ કરી અને લખી નાખવાનું સૂર્યગીત છે। અમુક જે તમારે પાઠમાં આવતા હોય, નિબંધ હોય, કાવ્ય ગ્રંથ હોય, જે અમુક હોય બધું, એ જ્યારે એક્ઝામમાં પૂછાતું હોય કે એમ પૂછે કાવ્ય 7 પગલે પગલે એ શું છે, તો તમારે લખવાનું કે સૂર્યગીત છે, એવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે। પાઠ કાવ્ય 7 પગલે પગલે અહીંયા બાજુમાં કાઉન્સમાં લખી નાખવાનું એ સૂર્યગીત છે। પ્રસ્તુત સૂર્યગીત કૂચગીતમાં કવિએ ડગલે ડગલે આગળ વધવાનું કહ્યું છે, એટલે કે ડગલે અને ડગલે આગળ વધવાનું છે। જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તેનો સામનો કરી જીવન પંથને ઉજાળવાનું કહેવામાં આવ્યું છે। જો શું કીધું છે? જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તેનો સામનો કરવાનો છે, એટલે કે જીવનનો માર્ગ છે એમાં મુશ્કેલીઓ આવે
તેનો સામનો કરી જીવન પંથને ઉછાળવાનું કહ્યું છે. આપણે આગળ વધીએ તો આપણા જીવનમાં ઘણી બધી શું આવે તો કે મુશ્કેલીઓ આવે, એ મુશ્કેલીઓનો સામનો કરવાનો છે એટલે એને દૂર કરી અને જીવન પંથને ઉજાળવાનું કહેવામાં આવ્યું છે. ચાલો આપણે કાવ્ય સમજૂતી કરીએ. જો તમને એક ચિત્રમાં સરસ મજાનું એક ચિત્ર આપેલું છે, નાના નાના જે બાળકો છે, અમુક મોટા પણ છે, બાળકો પણ છે, એ જો રસ્તે ચાલે છે અને કાવ્યનું ગાન કરતાં કરતાં પગલે પગલે કાવ્યો ગાતા જાય છે અને આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવતા જાય છે, એનું ચિત્ર આપેલું છે તમને. હવે આપણે કાવ્યની સમજૂતી કરીશું. જો શું કીધું છે, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ છા. પગલે પગલે સાવધ એટલે શું થાય તો કે સાવચેત અને ખબરદાર. તમારે હાથમાં પેન્સિલ રાખવાની છે અને પેન્સિલથી લખતું જવાનું છે. પગલે પગલે સાવધ એટલે શું થાય, સાવચેત અને ખબરદાર. પ્રેમળતા, પ્રેમળતા એટલે શું થાય, પ્રેમભાવ પ્રગટાવીએ છા. જો શું કીધું છે, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ છા. સાવધ એટલે સાવચેત અને ખબરદાર. પ્રેમળતા એટલે શું થાય તો કે પ્રેમભાવ. પગલે પગલે સાવધ રહી અને પ્રેમળતા પ્રગટાવીએ છા. હે વીરા, જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહીને તું બધે પ્રેમની ભાવના પાથરતો રહે. જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહીને તું બધે પ્રેમની ભાવના પાથરતો રહે. જો એના પછીના પેજમાં તમને કહેવામાં આવ્યું છે, કાવ્ય અધૂરી છે અહીંયા, અંતરને અંજવાળી વીરા પંથ તારો કાપીએ જા. અંતર, અંતર એટલે શું થાય, અંતકરણ, એટલે કે અંતકરણનું મન. અંજવાળી, અંજવાળું એટલે શું થાય તો કે શુદ્ધ કરવું. વીરા એટલે શું થાય, ભાઈ. અંતર, અંતર એટલે અંતકરણ. અંજવાળી એટલે શું થાય, અંજવાળું એટલે શુદ્ધ કરવું. વીરા એટલે શું થાય, ભાઈ થાય. અંતરને અંજવાળી વીરા પંથ તારો કાપીએ જા. જો શું કીધું છે, અંતરને અંજવાળી વીરા પંથ તારો કાપીએ જા. પંથ એટલે શું થાય, માર્ગ અથવા તો રસ્તો. પંથ તારો કાપીએ જા. તારા મન હૃદયને સ્વચ્છ કરીને તારા જીવનના માર્ગમાં આગળ વધતો જા. જો શું કીધું છે, અંતરને અંજવાળી વીરા પંથ તારો કાપીએ જા, એટલે કે તારું જે મન છે, હૃદય છે, એને કેવું રાખવાનું, સ્વચ્છ રાખવાનું, તારા જીવનના માર્ગમાં આગળ વધતો જા. એના પછી જોઈએ, કાંટા આવે, કંકર આવે, ધૂમધંખતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપીએ જા. જો તમને આમાં શું કહેવામાં આવ્યું છે, કાંટા આવે, પછી શું કીધું છે, કંકર આવે. કંકર એટલે શું થાય, કાંકરા. પથ્થરના ટુકડા હોય, કંકર એને કહેવાય કાંકરા. પછી ધોમ, ધોમ એટલે શું થાય તો કે સખત તાપ અને તડકો. ઉનાળામાં કેવો તડકો હોય છે એવો. પછી શું કીધું છે, ધંખવું. ધંખવું એટલે શું થાય તો કે તપવું. કાંટા આવે, કંકર આવે, ધૂમધંખતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલતો જા. જો શું કીધું છે, ધંખવું એટલે શું કીધું છે તો કે તપવું. પછી શું કીધું છે, જો ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલતો જા. ખાંડું એટલે શું થાય તો કે તલવાર. ધારે ને ધારે ધૈર્ય એટલે શું થાય તો કે ધીરજ, હિંમત રાખવાની. ધારી એટલે કે રાખી, ધારી એટલે શું થાય, રાખી. કાંટા આવે, કંકર આવે, ધૂમધંખતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપ્યો જા. શું કીધું છે, દુર્ગમ એટલે શું થાય તો કે જ્યાં મુશ્કેલીથી જઈ શકાય એવો. દુર્ગમ એટલે જ્યાં મુશ્કેલીથી જઈ શકાય એવો માર્ગ. પંથ એટલે શું થાય તો કે માર્ગ. કાંટા આવે, કંકર આવે, ધૂમધંખતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપ્યો જા. ચાલો એ પંક્તિમાં તમને શું કહેવામાં આવ્યું છે, તારા માર્ગમાં કાંટા, અડચણ આવે, કાંકરા, મુશ્કેલી આવે કે સખત તાપમાં તપતી રેતી, જીવનની કસોટી કરે એવા દુઃખો આવે, છતાં તું એ વિકટ અને કપરા માર્ગે ધીરજ રાખી અને ચાલ્યો જા, એ કઠિન માર્ગે તું આગળ વધતો જા, એમ કહેવામાં આવ્યું છે. એના પછી આપણે આગળ જોઈએ કે આપણને શું કીધું છે, કાંટા આવે, કંકર આવે, ધૂમધંખતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપીએ જા.
તારા માર્ગમાં કાંટા આવશે, કાંકરા આવશે, સખત તાપમાં રહેતી જીવનની કસોટી કરે એવા દુઃખો આવશે, છતાં તું એ વિકટ અને કપરા માર્ગે ધીરજ રાખી અને ચાલ્યો જા, એ કઠિન માર્ગે તું આગળ વધતો જા. એના પછી શું કીધું છે જોઈએ. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના. જો શું કીધું છે, હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિ અને સેવાનો તું પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. હિંમત પછી શું કીધું છે જુઓ, શિસ્ત. શિસ્ત એટલે શું કીધું છે, તો કે શિસ્ત એટલે આજ્ઞા કે નિયમમાં રહેવું, એને શું કહેવામાં આવે, શિસ્ત કહેવામાં આવે છે. હિંમત તારી ખોવાની નહીં, સ્વાર્થ સામે તારે જોવાનું નહીં. શિસ્ત એટલે કે નિયમમાં રહેવાનું, નિયમ મુજબ વર્તવાનું. શાંતિ અને સેવાનો તું પાઠ સૌને આપતો જા. દુર્ગમ, દુર્ગમ એટલે શું થાય, તો કે દુર્ગમ એટલે શું, જ્યાં મુશ્કેલીથી જઈ શકાય એવું, એવો પંથ એટલે કે માર્ગ તું કાપતો જા. તારી હિંમત તું ગુમાવીશ નહીં, સ્વાર્થ સામે જોતો નહીં, તારા જીવનમાંથી સૌને શિસ્ત શાંતિ અને સેવાનો બોધ મળે એવું જીવન જીવજે, એ કઠિન માર્ગે તું આગળ વધતો જા. તારી હિંમત તું ગુમાવીશ નહીં, સ્વાર્થ સામે જોતો નહીં, એવું કહેવામાં આવ્યું છે. તારા જીવનમાંથી સૌને શિસ્ત શાંતિ અને સેવાનો બોધ મળે એવું જીવન જીવજે, એ કઠિન માર્ગે તું આગળ વધતો જા, એવું તમને આમાં કહેવામાં આવ્યું છે. એના પછી આપણે આગળ જોઈએ, શબ્દ સમજૂતી આપેલી છે. જોઈએ શબ્દ સમજૂતીમાં આપણને શું કીધું છે, ધોમ. ધોમ એટલે શું થાય, તો કે સૂર્ય અને સખત તડકો. મેં તમને આગળ કાવ્ય સમજાવી એમાં પણ કીધેલું હતું કે ધોમ એટલે શું થાય, તો કે સૂર્ય, સખત અને તડકો. એના પછી શું કીધું છે, ખાંડું. ખાંડું એટલે શું થાય, તલવાર. એના પછી શું કીધું છે, ધૈર્ય. ધૈર્ય એટલે શું થાય, તો કે ધીરજ. એના પછી દુર્ગમ. દુર્ગમ એટલે શું થાય, તો કે મુશ્કેલ અને માર્ગ. ધૈર્ય એટલે ધીરજ, દુર્ગમ એટલે મુશ્કેલ અને માર્ગ. એના પછી કીધું છે શિસ્ત. શિસ્ત એટલે આજ્ઞા કે નિયમમાં રહેવું તે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આ કાવ્ય સમજૂતી પૂરી થઈ છે. હવે એના પછી આપણે કાવ્યનું ગાન કરીશું. તમારે બધાને સાંભળવું છે ને, ચાલો આપણે કાવ્ય ગાન કરીશું. સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે.
ઘરની અજવા